આજ ના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર. તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે આપણે ઓલરેડી 7 ભાગના અપલોડ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ છીએ 8મો ભાગ. તો 8મા ભાગમાં આપણે જોવાના છીએ કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો વધુ સમય લેતા આજની વિડીયો શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલ લર્ન વિથ સમીર પર, જ્યાં તમે કોમર્સના ઘણા બધા એવા અઘરા વિષય છે સિલી ભાષામાં શીખો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો એમાં છે કમ્પ્યુટર એક યંત્ર એ સાધન છે અને તે અભ્યાસ સામગ્રી નથી. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. ઉપરાંત આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. ઘણી વખત કમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તેમાંથી ડિલીટ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એમ કહે છે કે કમ્પ્યુટર એક યંત્ર છે, સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી. તો અહીંયા હું તમને સમજાવું કે કમ્પ્યુટર છે એ આપણને અભ્યાસ માટે મદદરૂપ થાય છે. અભ્યાસ માટેની જે આપણને ઝડપ આપે, જે ઝડપી કામ કરી આપે છે. જેમ કે આપણે તમારે અર્થશાસ્ત્ર સમજવું છે, આ અર્થશાસ્ત્ર પુસ્તક વગર જે બીજું કોઈ વધારાનું છે એ તમારે સમજવું છે. તમે કમ્પ્યુટર પર સર્ચ કરશો, કમ્પ્યુટરની મદદ લેવાના જ છો, તો એ તમને ઝડપી તમને આઉટપુટ આપી શકે છે. ઓકે ફ્રેન્ડ, તો એ માટે એક સાધન છે પણ એ અભ્યાસ સામગ્રી નથી. તો આશા છે તમને આ સમજાઈ ગયું હશે. તો આગળ જોઈએ, એ જ ફકરો હું તમને સમજાવું છું એક એક લાઇન તરીકે. તો એમાં છે કે તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવા મદદ કરે છે, જે કે મેં તમને હમણાં સમજાવ્યું. તેનો ઉપયોગ જ્ઞાન કે અવેજીમાં થઈ શકે નહીં. હા વિદ્યાર્થી મિત્રો, આ એક કમ્પ્યુટર એક જાતનું યંત્ર છે, એ પછી કોઈ જ્ઞાન કે પછી અભ્યાસની એની અવેજીમાં ન થઈ શકે. કે આ એક સાધન છે, કોઈ જ્ઞાન આપતું નથી કે પછી કોઈ આપણને અભ્યાસ કરાવતું નથી. કમ્પ્યુટર એક સાધન છે, આપણને અભ્યાસે ન કરાવી શકે અને જ્ઞાન પણ ન ભણાવી શકીએ આપણને. હા, એની મદદથી આપણે જ્ઞાન મેળવી શકીએ પણ એ આપણને ભણાવી શકતું નથી. તો આપણે આગળ જોઈએ. ઉપરાંત આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરેરાશ જે તમને સમજાવું, જેમ કે આકૃતિ છે, આલેખ છે, સરેરાશ છે, જેમ કે આપણે આના પહેલાંના વિડીયોમાં જોઈ ગયા એક્સેલ વર્કશીટ જેમાં આપણે આકૃતિના આલેખની વાત કરી હતી, એ આકૃતિના આલેખ જો આપણને દોરતા જ ન આવડે, એક્સેલ વર્કશીટ શું છે એ જ આપણને ખબર ન હોય ને આપણે એ દોરવા લાગી અને એ કામ આપણે કરવા માંગીએ તો આપણેથી ભૂલ થઈ શકે અને ભૂલથી આપણે પણ હેરાન થાય ને સામેની વ્યક્તિ પણ હેરાન થઈ શકે. તો જેની પાસે એક્સેલ વર્કશીટનું જ્ઞાન છે અને કઈ માહિતી કેટલા પ્રમાણમાં બનાવી અને કઈ આકૃતિને કયો આલેખ બતાવવો, એને જે પૂરેપૂરું જ્ઞાન છે, જે નિષ્ણાંત છે એ લાઇનમાં, એના માટે જે જરૂરી છે. તો આશા છે તમને આ પણ સાદી ભાષામાં સમજાઈ ગયું હશે. તો હવે એક જ લાઇન બાકી છે, વાંચીને તમને સમજાવું એક એક. પહેલાં હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો, આખે આખો ફકરો વાંચી લઉં એના પછી તમને એક એક લાઇન સમજાવું છું, જેથી કરીને તમને આખો આખી જે ફકરો છે એ હંમેશા હંમેશા માટે યાદ રહે. તો જોઈએ, ઘણી વખત કમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તેમાંથી ડિલીટ થઈ શકે છે. તો હા વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે કોઈપણ ડેટા કીબોર્ડ દ્વારા આપણે ઇનપુટ કરીએ એના પછી આપણને આઉટપુટ મળી જાય, તો એ આઉટપુટ આપણે સેવ કરવું પડે છે. તમે કમ્પ્યુટર ચલાવેલું જ હશે. તો એ જે છે આપણે આપણું જે માહિતી છે, ડેટા, એને આપણે સેવ કરતાં જો ભૂલી જાય અને અચાનક આપણે ક્લોઝ કરી દઈએ કે પછી આપણું લાઇટ જાય, એની હિસાબે આપણું કમ્પ્યુટર જો શટડાઉન થઈ જાય તો કદાચ આપણો જે ડેટા છે એ ડિલીટ પણ થઈ શકે છે. તો આશા છે તમને આખે આખો ફકરો સમજાઈ ગયો હશે. આગળ જોઈએ 1.4.2 ઇન્ટરનેટ ટેકનોલોજી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ ઇન્ટરનેટની. તો આજના સમયમાં ઇન્ટરનેટથી કોઈ અજાણ નથી. જેમ કે તમે, હું, આજે કોઈ પણ તમે સમજી લો ને 5મા ધોરણમાં કે પછી 4થા ધોરણમાં કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછો કે ઇન્ટરનેટ શું છે, તો તમને કદાચ સેલી ભાષામાં સમજાવી શકે કે ઇન્ટરનેટ મોબાઈલમાં આવે છે ને અમે મોબાઈલમાં જોઈ છે ને યુટ્યુબ. કારણ કે આજે જેટલા પણ નાના છોકરા છે, આજથી સમજી લો ને 5 થી 6 વર્ષના જે નાના નાના બાળકો હોય છે એને પણ મેં યુટ્યુબ જોતા જોયેલા છે. યુટ્યુબમાં જે કિડ્સની આપણે ચેનલો હોય છે, રમકડાની, એ જોતા હોય છે. એટલે કદાચ જે 5મા 6ઠામાં ભણતા હોય એ લોકોને પણ અત્યારે ખબર હશે કે ઇન્ટરનેટ શું છે. તો આશા છે તમને ખબર જ હશે. એટલે ઇન્ટરનેટ શું છે મેં તમને ડીપમાં સમજાવવાની જરૂર નથી. હા, પણ આમાં જેટલું લખેલ છે એ તમને એક એક લાઇન એક એક સાદી ભાષામાં સમજાવીશ, જેથી કરીને જ્યારે પણ તમારે બોર્ડની એક્ઝામ આવે તો તમને આ બધું યાદ આવી જાય. અને સાથે સાથે હું તમને પીએનજી પર શો કરું છું
જેથી કરીને તમે વિડીયો સાંભળવાની સાથે જોવાની સાથે જો તમારી સાથે પીએનજી હશે તો તમને તરત યાદ આવી જશે કે ભાઈ આ પીએનજી મેં આ ટાઈમે જોયું હતું, એટલે તમને તરત યાદ આવી જશે. તો ચાલો જોઈએ કે ઇન્ટરનેટ ટેકનોલોજી, ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. આપણે સૌ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. નીચેના ચાર્ટ દ્વારા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજીએ. તો ચાલો સૌથી પહેલાં જોઈએ પહેલું ટ્યુટોરિયલ. તો એમાં જોઈએ કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય છે. તો કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સીધું થાય છે. તો હા વિદ્યાર્થી મિત્રો, આ તો સાફ સહેલું છે, હું તમને સાદી ભાષામાં સમજાવું. ટ્યુટોરિયલ કે જે આ છે, જેમ કે અહીંયા આપણને એમ કહેવા માગે છે કે કેટલીક એવી વેબસાઇટ છે કે જે ઓપન છે, ઓપન મીન્સ કે ઓપન એક્સેસ લિંક છે, કે કોઈ પણ એને એક્સેસ કરી શકે છે. જેમ કે આપણે સમજી લઈએ કે આ અર્થશાસ્ત્રની કોઈ એવી વેબસાઇટ છે કે જે ઓપન એક્સેસ લિંક છે, તમારે એનો અભ્યાસ કરવો હોય તો તમે અભ્યાસ કરી શકો છો. તો હજી તમને સાદી ભાષામાં સમજાવું કે ટ્યુટોરિયલ મીન્સ કે જેમ કે તમે અત્યારે મારા વિડીયોઝ જોવો છો, તો એ પણ એક જાતનું ટ્યુટોરિયલ થઈ ગયું. કેમ કે આપણે વર્ગખંડ મુજબ ભણીએ છીએ, સમજી લે કે વર્ગખંડ નથી પણ એક એવો માહોલ થઈ ગયો કે તમારી સામે જેમ તમારા શિક્ષક હોય છે એ મુજબ હું તમને ભણાવું છું. તો એ મુજબ આપણને એમ કહે છે કે ટ્યુટોરિયલ. તો એ તો તમને સમજાઈ ગયું છે. ટ્યુટોરિયલ મીન્સ કે જે આપણે માહિતી જોતી હોય એ આપણે ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી વેબસાઇટ દ્વારા કે પછી યુટ્યુબ દ્વારા કે કોઈ પણ વિડીયો દ્વારા આરામથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ સરળ ભાષામાં સમજાઈ ગયું હશે. જો તમને ન સમજાવવાનું તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. તેમજ ઇન્સ્ટાગ્રામ પર જે ન્યૂ ફીચર આવ્યું છે, તમને ખબર જશે રીલ્સ નામનું, ત્યાં હું ઘણા બધા વિડીયોઝ બનાવવાનું વિચારું છું ને લગભગ મેં એકથી બે વિડીયો પોસ્ટ તો કરી દીધા છે. તો તમે ત્યાં આવો, મારા વિડીયો જોવો છો, તમને ગમે તો લાઇક કરજો. તેમજ આ પાઠને લગતી કે ધોરણ 12 કોમર્સને લગતા તમને કાંઈ પણ પ્રશ્ન હોય તમે મને મેસેજ કરજો. પછી આના પછી આજે પાઠ તો હવે આના પછી લગભગ ઓછામાં ઓછા 2-3 વિડીયો બનશે, કે પછી હજી 4-5 જેવા વિડીયો બનશે. કારણ કે આ પાઠ પૂરો થઈ જાય આના પછી આપણે વિકલ્પો એક વાક્યના પછી એવા જે મને લાગશે કે આ પ્રશ્ન જવાબ તમારી સામે રાખવા જેવા છે એ પ્રશ્ન જવાબ હું તમારી સામે રાખીશ અને તમને સમજાવીશ. જેથી કરીને આ પાઠની સાથે સાથે જે પ્રશ્ન જવાબ છે તમારી બોર્ડ એક્ઝામમાં પાકા કરવાના રહેશે એ તમારે ઓલરેડી અત્યારથી જ પાકા થઈ જાય. તો આપણે હજી આના પાઠ બનવાના છે, આ આખી આખું ચેપ્ટર પૂરું થઈ જાય પ્રશ્ન જવાબ સહિત. એના પછી મારે કયો પાઠ લેવો, ક્યાં ચેપ્ટર લેવું, જેમ કે સ્ટેટ છે, અકાઉન્ટ છે વગેરે, કયો મારે ચેપ્ટર લેવું એ તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને કહેજો, જેથી મને ખૂબ ગમે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આગળ છે 2, તત્કાલ એટલે કે ત્વરિત શિક્ષણ કે જાણકારી. તો જોઈએ આમાં આપણને એમ કહે છે કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક પણ મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું શીખવાનું કમ્પ્યુટર પર મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એમ કહે છે કે આ જે છે ત્વરિત શિક્ષણ કે જાણકારી, આમાં એવું હોય છે કે જેટલા પણ નિષ્ણાંતો છે કે જે વિષય પર એ લોકો PhD કે પછી સારું ખાસું એ લોકોને એક્સપિરિયન્સ હોય છે એ લોકો વેબસાઇટ ઉપર ઓપન એક્સેસ મૂકે છે. મીન્સ કે તમે એના ઉપર જઈને એના ટ્યુટોરિયલ્સ જોઈ શકો છો, એ બધું વાંચી શકો છો. તેમજ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે યુટ્યુબ પર તમને ઘણા બધા અર્થશાસ્ત્રને લગતા વિડીયોઝ મળી જશે. જેમ કે આ ધોરણ 12ને લગતા જે આખી આખી પાઠ્યપુસ્તક છે એના સિવાય તમારે જે વધારાનું નોલેજ જોતું હોય તો એ પણ તમને યુટ્યુબ પર મળી જશે. તેમજ આપણી ચેનલ દ્વારા તમે શીખો છો અર્થશાસ્ત્ર પછી વગેરે વગેરે, તો એ પણ બધું આપણે કહી શકીએ કે એક શિક્ષણ જેવું ત્વરિત શિક્ષણ કે જાણકારી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આસાન ભાષામાં સમજાવું કે ત્વરિત શિક્ષણ કે જાણકારી એનો મતલબ એવું થાય છે કે તમે ઘરે બેઠા તમારા કોમ્પ્યુટર, ટેબ્લેટ કે કોઈ પણ અન્ય ડિવાઇસ કે જેમાં ઇન્ટરનેટની સગવડતા છે કે જેમાં તમે ડિસ્પ્લે દ્વારા કોઈ પણ વેબસાઇટ કે કોઈ પણ વિડીયો તમે જોઈ શકો છો, તો તમે ઘરે બેઠા ભણી શકો. તેમાં તમને એવું મહેસૂસ થાય, તમને એવું ફીલ થાય, તમને એવું લાગે કે હું સ્કૂલમાં બેઠો છું, કોલેજમાં બેઠો છું, કે એવું તમને ફીલ થાય કે હું વર્ગખંડમાં બેઠો છું કે ક્લાસરૂમમાં બેઠો છું. એટલે આ રીતના તમે એજ્યુકેશન ઘરે બેઠા પણ લઈ શકો છો, જેમ કે તમે હાલમાં અત્યારે એ પણ કરો છો મારા વિડીયો દ્વારા. તો અહીંયા આપણને એવું જ કહેવા માગે છે. તો આશા છે તમને આ સમજાઈ ગયું હશે. પછી છે કે વાંચવા લાયક સામગ્રી.
તો અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે, ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આ સામગ્રીને ઈ બુક્સ, ઈ જર્નલ્સના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખબર જ છે કે વાંચવાલાયક સામગ્રી કે જે ઇન્ટરનેટ ઉપર ઓલરેડી અપલોડ છે જ, તો જે આપણે લાઇબ્રેરીમાં જાય છે કે ઘરે બેઠા પુસ્તક વાંચી છે, એવી જ પુસ્તક જો આપણે ઇન્ટરનેટમાં વાંચવી હોય તો કઈ રીતના, તો એ પણ આપણે વાંચી શકીએ. તો એને કહેવાય ઈ બુક્સ. અને પછી આપણે જર્નલની વાત કરી, જર્નલ મીન્સ કે હું તમને સમજાવતો કે સામયિક કે જે પત્ર પત્ર પત્રિકા જેવું હોય એ જર્નલો કે જે આપણે અવારનવાર વાંચીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઈ બુક્સ હોય છે. અમુક વાર ઈ બુક્સ પૈસાને બાય કરવામાં આવે છે, અને અમુક એવી ઈ બુક્સ હોય છે કે જે પીડીએફ દ્વારા પીડીએફ મુજબ આપણને ફ્રીમાં મળી જાય છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે વાંચવાલાયક જે સામગ્રી છે તે ઇન્ટરનેટ ઉપર આપણને જોવા મળે છે ઈ બુક્સ અને જર્નલો મુજબ, જેથી કરીને આપણે સરળતાથી વાંચી શકીએ. તો આ સાચી વિદ્યાર્થી મિત્રો તમને આ પણ સમજાઈ ગયું હશે. આગળ જોઈએ ચાર નંબર છે, વિવિધ માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. તે ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એમ કહે છે કે વિવિધ માહિતી મેળવવા માટે, જેમ કે અત્યારે આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય તો આપણે ગૂગલ કે પછી યુટ્યુબ પર સર્ચ કરીને આપણી જે આપણું કામ છે એ કામ આપણે પૂરું કરતા હોઈએ છીએ. તો અહીંયા એમ કહે છે કે ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ માહિતી એમના પાસેથી માહિતી મેળવી શકાય છે. તો આશા છે તમને આ પણ સમજાઈ ગયું છે. આગળ છે પાંચ, અન્ય માહિતી મેળવવા. સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોટ એટલે કે ટાંચર વગેરે પણ મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે જે આપણે રેફરન્સ બુક હોય કે જે પીડીએફ દ્વારા આપણને મળી શકે છે, એ અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ કે જે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ હોય છે કે એને પણ ઘણી બધી એવી વ્યાખ્યાઓ આપેલી હોય છે કે જે આપણે આપણે જે અભ્યાસમાં એની આપણને કદાચ એની વ્યાખ્યા ન મળે, તો એ વ્યાખ્યા આપણે સર્ચ કરીને પણ મેળવી શકીએ છીએ. આગળ છે છ, આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાતનું અને નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણનું, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી વગેરે. આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો એટલે કે બેન્કિંગની માહિતી માટે આરબીઆઈની વેબસાઇટ, આયાત નિકાસ માટેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્રની વિશેની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ વગેરે પરથી મેળવી શકાય. અન્ય મહત્ત્વની સંસ્થાઓ જેવી કે CSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટનો પણ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એમ કહેવા માગે છે કે જે આંકડાકીય માહિતી છે, આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. જો આંકડાકીય માહિતી હોય તો આપણને ખબર પડે કે આપણા દેશમાં કે પછી વિશ્વ સ્વરૂપે કેટલી ગરીબી છે, આ બેંકનું આપણે નાણાકીય જોઈ શકીએ છીએ, પછી આપણા દેશમાં કેટલી આયાત થાય છે, નિકાસ થાય છે, આ બધું આપણે આંકડાકીય માહિતીમાં જોઈ શકીએ છીએ. તો આંકડાકીય માહિતી કઈ રીતે, તો અહીંયા પણ એમ કહે છે કે જે આપણે સમજી શકીએ કે રાજ્યના બજેટની માહિતી, તો એ આપણે આંકડાકીય માહિતી સ્વરૂપ મુજબ ઇન્ટરનેટ પરથી આપણે જોઈ શકીએ છીએ. પછી બેન્કિંગ અંગેની માહિતી, તો હા બેન્કિંગ અંગેની માહિતી છે એ પણ આપણે ઇન્ટરનેટ પરથી મેળવી શકીએ. તો ક્યાંથી, તો બેંકની જે વેબસાઇટ હોય છે એ મુજબ, જેમ કે ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાત નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ વગેરે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ શેરી ભાષામાં આખે આખું ચેપ્ટરમાંથી ઘણું બધું તમને સમજાઈ ગયું હશે, કારણ કે હજી આખું ચેપ્ટર પૂરું થયું જ નથી, થોડું ઘણું બાકી છે, બહુ એટલે બહુ નાનું અમથું બાકી છે. જો આ વિડીયોમાં આપણે કવર કરવાની કોશિશ કરીશું તો આ વિડીયો ઓછામાં ઓછો 25 થી 30 મિનિટનો બની શકે છે, અને જો 25 થી 30 મિનિટનો વિડીયો બનશે તમે બોર થઈ જ જશો, એટલે મારે તમને બોર નથી કરવા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ વિડીયો તમને બહુ આમ હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, લાઇક કરવાની સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, ઇન્સ્ટાગ્રામ પર આવવાનું ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ મળીએ આવા જ ધમાકેદાર નોલેજેબલ વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.